सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनो सागर ग्रंथनी अंदर पूर आठमो अने तरंग त्रण एनी अंदर छेल्ले एम कथा लखे छे के भगवान श्रीहरि गामडी गामनी अंदर संतोनु पूजन करवावाड़ा हरिभक्तोने एम कहे छे के तमे जल्दी पूजन करीने निकळो, मारे मारा साधुने जमाड़वा छे। पछी महाराज बब्बे लाडू आपे छे। आनंदानंद स्वामी फूलनो पंखो लईने महाराजनी पाछड़ पाछड़ चालीने महाराजने पवन नाखे छे, एनी सुगंध बधे प्रसरी रही छे। संतोनी पंगत हती, ए फूलना बाग जेवी शोभती थी। महाराजे कहू कि आवी रीते जे संतो ने हरिना दर्शन करे छे अंधकाळ याद आवे तो एने संसारनो फेरो फरी फरवो पड़तो नथी। त्यांथी आगळ आवे स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे। एसो प्रताप हे दर्शन केरो श्री हरि सो कहे वेरही वेरो संत जन जेव रहे जेही वारा संत जन जेव रहे जेही वारा कौन लाड़ू लेवत लगारा कौन लाड़ू लेवत लगारा। જ્યારે સંતો જમી રહ્યા, કોઈએ લગારી લાડુ લેતા ન હતા, ત્યારે શ્રીહરિ પોતાની પાટ ઉપર આવી ગયા। ત્યાં બેઠા પછી શ્રીહરિને હાથ અને ચરણ ધોવરાવ્યા। મુકુંદાનંદવર્ણી અને જયાનંદવર્ણી એ બે તો શ્રીહરિની સેવા અખંડ કરતા હતા, અને બીજા વર્ણીઓ શ્રીહરિની સેવા કરતા તે ક્યારેક આવતા જતા રહેતા। જ્યારે સંતો જમીને ઉઠ્યા ત્યારે શ્રીહરિ ગામથી બહાર આવ્યા। ત્યાં અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા, ઘણો જ મહોત્સવ વ્યાપી ગયો હતો। નદીના કિનારા ઉપર તંબુઓ તાન્યા હતા, દરબારોના ઘણા તંબુઓ પણ છવાઈ ગયા હતા। શ્રીહરિ પોતાના તંબુમાં આવીને પલંગ ઉપર બેઠા। તંબુ અતિશય વિશાળ હતો, તેમાં બધા સંતો પણ સમાઈ ગયા હતા। 1000 થાંભલાવાળી અત્યંત વિશાળ ચંદની હતી, જે તંબુ બાંધ્યો હતો 1000 થાંભલાઓ અંદર હતા। કેવડો મોટો તંબુ બાંધ્યો હશે ગામડી ગામને નદીના કાના કિનારે, બોલો 1000 થાંભલાઓ તો અંદર હતા। આજે આપણે મંડપ નાખો તો 1000 થાંભલા ના થાય, આજે નાખો તો 1000 થાંભલા ના થાય। કદાચ આજે માનો ડોમ જેવું હોય જેમાં થાંભલાની જરૂર ના પડે, તો પણ એ વખતે 1000 થાંભલાના તંબુઓ તાન્યા હશે। ભલે કદાચ ટેકનોલોજી આજે નહોતી કે વચ્ચે ના આવે થાંભલાને, એ રીતે ના બનાવી શકતા હોય, તો 1000 થાંભલા એટલે કેટલો મોટો એ તંબુ થયો। એટલા મોટા તંબુની અંદર સભા ભરાઈને બેઠી, બધાએ હામી ગયા, હરિભક્તો આવ્યા હતા, સંતો હતા, બીજા વર્ણિયો પાર્ષદો બધાએ અંદર હામી ગયા, બાઈઓ ભાઈઓ બધાએ તંબુમાં હામી ગયા।
એ તંબુની અંદર એક પલંગ ઉપર આવીને મહારાજ બેઠા અને 1000 થાંભલાવાળી અતિશય વિશાળ ચંદની હતી તેને હરિભક્તોની સભા કરવા માટે તત્કાળ ઊભી કરાવી. ચંદીની ચારે બાજુ કિનારાના જે થાંભલા હતા તેના ઉપર સુવર્ણ કળશ મૂક્યા અને બહારના ભાગમાં ચહુકોર સુંદર મોતીના તોરણ બાંધી દીધા. ડેકોરેશન તો કરતા હતા, એવું નહોતું સભા કરવાની ત્યાગ વૈરાગની વાતો કરવાની તો એમાં શું જરૂર ડેકોરેશનની, સભા જ કરવાની હોય, કથા જ કરવાની હોય તો પછી આ થાંભલીઓને આજુબાજુમાં આવા કળશ મૂકવાની બધી શી જરૂર, કોઈ જરૂર ખરી? શોભા વધવાથી શું થાય? સભાની શોભા વધે તો ફોટો સારો આવે, બીજું તો શું, વિડીયો સારો થાય. ન્યા કોણ ફોટા પાડવાવાળો હતો અને વિડીયોવાળો હતો? કોઈ નહોતું. તો શા માટે આટલું બધું ડેકોરેશન કરવાનું એ જમાનામાં? ચાલો આજે તો વિડીયો છે, કેમેરા છે, ફોટા પડે છે એટલે આજે કદાચ રહે, પણ એ જમાનાની અંદર આટલું બધું ડેકોરેશન કરવાની શી જરૂર? એક એક થાંભલા ઉપર મોતીના તોરણ બાંધવાના, સુવર્ણના કળશ મૂક્યા બધે. આની પાછળનું કારણ એટલું જ છે, સામાન્ય જીવ કોઈ સભામાં આવેલો હોય એને તો કદાચ ભગવાનને સાધુના દર્શને યાદ ના રહે, એને તો હું યાદ રહે, થાંભલા જ યાદ રહે. આ જોયું હતું ને, આવું હતું, ઓલો ભરવાડ ગયો તો કે ઓહો સ્વામીને ત્યાં કેટલા ગાંઠિયા, કેટલા ગાંઠિયા, ઓલા કેટલા ગાંઠિયા, પણ આખો ઓરડો ભરીને ગાંઠિયા મેં તો કોઈ દી જોયા નથી. આપણી હાથ પેઢી ખાતા થા કેટલા ગાંઠિયા, તે ગાંઠિયા ગાંઠિયા કરતો જ એટેકમાં જતો રહ્યો. બોલો, એને બીજું કાંઈ યાદ ના રહ્યું? મહારાજના દર્શન યાદ ના રહ્યા, સાધુના દર્શન યાદ ના રહ્યા, ગાંઠિયા યાદ રહ્યા. એટલે આ બધું કરવા પાછળનું કારણ એવું છે કે એ બધું યાદ રહી જાય, આ ભગવાનની પ્રતિષ્ઠા થાય. મંદિરોમાં ત્યારે શોભાયાત્રા કાઢે ને બધું, વિધિ શા માટે? જીવને કોઈકને એમાં ગુણ આવી જાય કે આ કેવી સરસ શોભાયાત્રા નીકળી છે, બસ એમાં જીવનું કલ્યાણ થઈ જાય. જીવોના કલ્યાણને અર્થે છે આ બધું. કારણ કે આ જગતનો જીવ આ જગતના ડેકોરેશનમાં ચોંટવાનો, એને જેટલો ભપકો થોડો જોવે ને તેને લાગે કે ના બરાબર છે. એવું આ ઉત્સવ સમય અને બધું શું છે, ભપકો. કથા વાર્તા તો કશું આપણે ના ડેકોરેશન કરીએ ને કાંઈ ના કરીએ તોય કથા વાર્તા તો થવાની. આ કથા વાર્તા 365 દી થાય જ છે ને, આમાં છે કોઈ જગ્યાએ ડેકોરેશન કરવાનું? આ એકની એક વ્યાસપીઠ ને આ એકની એક ખુરશીઓ, આ એકનો એક હોલ, કેટલા વર્ષથી કથા થાય છે આમને આમ. આમાં કાંઈ રોજ કળશ મૂકવા પડે છે? કોઈ ના મૂકવા પડે, પણ ઉત્સવ સમય હોય ત્યારે બધું કરવું પડે. કારણ કે કોઈ કુસંગી જીવ આવ્યો હોય, કોઈ પામર જીવ આવ્યો હોય તો એને જોઈ જોઈને ચડી જાય, એના જીવનું સારું થઈ જાય. ચંદનીના અંદરના ભાગમાં અનેક બિલોરી કાચના ઝાડ બાંધી દીધા હતા, તેની વચ્ચેના ભાગમાં સોનાનું સિંહાસન ગોઠવ્યું હતું. શ્રીહરિ આવીને તે સિંહાસન ઉપર બેઠા, પણ તે પહેલાં નદીએ નાહીને આવ્યા હતા. શ્રીહરિની સાથે જેટલા ધામના મુનિવરો સદગુરુ સંતો રહ્યા હતા એ બધા પણ શ્રીહરિની સાથે ત્યાં નદીમાં નાહ્યા હતા. જેટલા હરિભક્તોના સંઘ શ્રીહરિની સાથે હતા તે બધા પણ શ્રીહરિની સાથે નદીમાં નાહ્યા હતા. પછી સંતોની ને હરિભક્તોની તે સભા થઈ, બધા દરબારો આવીને સભામાં બેઠા. ગામડીના જે હરિભક્તો હતા તે બધા વિવિધ પ્રકારની પેરામણી લાવ્યા, પેરામણી એટલે ભેટ, પેરામણી શબ્દ કહેવાય એને. કચ્છમાં હજુ પણ આપણે યજમાનો હોય, હરિભક્ત હોય તો એને પેરામણી કે પેરામણી દેવાની છે, પેરામણી આપવાની છે. આપણે સ્મૃતિ ભેટ જે આપે ને કે કંઈક આપવાની છે વસ્તુ, એને પેરામણી કે એ મહારાજને પેરામણી એટલે કંઈક ભેટ આપવા માટે લાવ્યા. નરનારી હરિભક્તો બધા ઘણા દિવસથી મનમાં ભારે મનોરથો કર્યા હતા. સૌએ ઘણી પેરામણી કરી, ચંદન ચર્ચ્યું, વિવિધ પ્રકારના ફૂલહાર ધરાવ્યા. કાલ સવારે જ હરિસ્મૃતિમાં આવશે ફૂલોના શણગાર. ફૂલોની જ બનાવેલી ટોપી, બાજુબંધ, તોરા, ગુચ્છ ધરાવ્યા. ચિત્ત ચોર શ્રીહરિને ફૂલની પછેડી ઓઢાડી, ઉમંગ ભર્યા ભક્તોએ આરતી કરી, વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા રહ્યા. બંને હાથ જોડીને સૌએ સ્તુતિ પ્રાર્થના કરી, બધી જ મનોભાવના પૂર્ણ કરી લીધી. હરિ કો કહત ઘર બાર હમારા, પૂજન કર્યું છે હરિભક્તોએ અને હવે મહારાજને કહે છે. હરિ કો કહત ઘર બાર હમારા, આજ સે જાન ના નાથ તુમારા,
हम सरखी सेवा होय जब हो हम सरखी सेवा होय जब हो करावना काम होय तब हो करावना काम होय तब हो। पछी हरिभक्तोए महाराज ने कहू हे नाथ अमारा घरबार जे कई छे तेने आज थी आप पोताना जानजो अमारे लायक जे कई काम सेवा होय ते अमने कहजो अमारी पासे करावजो। गृहस्थ आश्रम माटे गृहस्थ आश्रम में रहेला भक्तों माटे कल्याणनो सीधो अने चोखो उपाय महाराजे कहू रघुवीरजी महाराजना प्रश्न में गृहस्थे तो पोतानु सर्वस्व सत्संग ने अर्थे करी राखो कल्याणनो सीधो टूको रस्तो आटलो ज छे ए पोतानु सर्वस्व भगवान ने अर्थे सत्संग ने अर्थे करी राखे एटले एनु कल्याण एमां थई जाय। अमारू घर बार बधुं प्रभु तमारू छे अमारू छे ज नहीं तमारे ज्यारे अमारी सेवानी जरूर होय जेवी जरूर होय एवी तमे करावजो। આજે એવા ભક્તો કેટલી બધી સંખ્યામાં છે જેને પોતાનો ઘર બાર પુત્ર પરિવાર બધું જ સત્સંગને અર્થે કરી રાખ્યું સત્સંગને અર્થે। એનો અર્થ એ નથી કે ગૃહસ્થ આશ્રમમાં નથી રહેતા એના સંસારના વ્યવહારો નથી કરતા બધું કરે છે પણ એનો નિર્ધાર એવો કે મારું બધું સર્વસ્વ છે ભગવાન અને આ સત્સંગને અર્થે મારે ઘસાઈ જવું છે આ સત્સંગને અર્થે મારે વપરાઈ જવું છે આ સત્સંગને અર્થે એવા છે એને જગત ગૌણ છે અને સત્સંગ પ્રધાન છે એવા ભક્તો છે એવા ભક્તો છે જેને કોઈ પણ દિવસ જીવનમાં મોઢામાંથી એની પાસે ભગવાને એને દીધું હોય ઘર દીધું હોય સંપત્તિ દીધી હોય કંઈ પણ દીધું હોય અને એને જ્યારે સત્સંગ માટે ન્યોછાવર કરવાનું થયું તો કોઈ દિવસ ના શબ્દ ના બોલ્યા હોય ને એવા હજારોની સંખ્યામાં હાર માળાઓ છે એક બે નથી હજારોની સંખ્યામાં છે જેને ના શબ્દ કોઈ દિવસ જીભ ઉપરથી નીકળ્યો નથી। સમયનો ભોગ આપવાનો હોય ઘરનો ભોગ આપવાનો હોય સંપત્તિનો ભોગ આપવાનો હોય પોતાની પાસે છે એવું હા એની સ્થિતિ ના હોય એની કેપેસિટી ના હોય તે ઘર ના આપી શકે ના આપી શકે એની પાસે સંપત્તિ ના હોય તો સંપત્તિ ક્યાંથી આપે પણ એનું શરીર છે એની પાસે તો શરીર સત્સંગ માટે આપી દે જેટલી જરૂર હોય એટલું આપી દે એની કેપેસિટી પ્રમાણે। આવા ઘર બાર સમર્પિત કરીને રહેવાવાળા હરિભક્તો છે એવા હરિભક્તોને જાણવા જોઈએ એવા હરિભક્તો પાસેથી જીવનમાં શીખવું જોઈએ। આપણે જો ન્યૂન હોઈએ તો એવા હરિભક્તોના દર્શન કરીને એનો ગુણ લઈએ ને તો એ ગુણ આપણામાં આવે। ઘણી વખત આપણે કેવું હોય કે આપણે એવું જ જોઈએ કે હા એ તો બહુ કરે હા બહુ કરે જબરા ભગત છે બહુ સેવા કરે રાત્રિ દિવસ સેવા કરે સંતો જેમ કે એમ કરે ઓહો આખું ઘર સમર્પિત કરીને રાખ્યું છે તો ભાઈ એનો તમે એટલી બધી વાત કરો છો તમને વિચાર કેમ નથી આવતો કે આપણે એવા થઈએ। પછી શું કે આપણે તો એવા નહીં પણ એ બહુ જબરા છે પણ એવું ના કે આપણે એવા નહીં પણ આપણે એવા થવું છે એવું ના વિચારે ભલે નથી એ તો બરાબર છે પણ એમ ના વિચારે આપણે એવા થવું તો પડશે હા એક દિવસ એ ભગત જેવા આપણે થવું પડશે એવા બહુ ઓછા મળે એવા મળે કે કોઈક એવું કરતું હોય ને એનો ગુણ બહુ લે જબરું કામ કહેવાય આવું ના થાય કોઈથી આવું તો થાય જ નહીં જબરું કામ કહેવાય તો કરો ને ભાઈ તમે કરો મહારાજને વાલા એને એકલન થવું તમારે થવું છે ને તો કરો જાઓ ભગવાનના દર્શને જાઓ સત્સંગ માટે ઉપયોગમાં આવો। ભગવાનના ભક્તો લોયાધામ પરિવારની અંદર તો સમર્પણ ઘણું બધું ભગવાન અને આ સત્સંગ માટે વરેલું છે પણ ગૃહસ્થ આશ્રમના હરિભક્તો માટે સત્સંગને અર્થે બસ પોતાનું સર્વસ્વ કરી રાખવું સત્સંગને અર્થે સત્સંગને માટે જીવવું ને સત્સંગને માટે મરવું આનાથી મોટું આત્યંતિક કલ્યાણ લેવા માટેનો ઉપાય એક નથી ગૃહસ્થ આશ્રમમાં સત્સંગને માટે જીવવું એના માટે મરવું બસ। અને કોઈ દિવસ સત્સંગ એવો નથી કે સત્સંગને અર્થે તમે કરો અને તમે દુખિયા થાવ એવું કોઈ દિવસ બને નહીં
એક વ્યક્તિ એવો હોય કે જેને સત્સંગને અર્થે કર્યું હોય ને દુઃખી થયું હોય, કોઈ દિવસ દુઃખી નહીં થાય. સત્સંગને અર્થે કરવાવાળો કોઈ દી દુઃખી થાય જ નહીં. એક યુવાન છે, આ દેશમાં નથી બીજા દેશમાં છે, એને એવું હતું કે ભગવાનને અર્થે એનો ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે 10મો 20મો ભાગ મારા ભક્તે કાઢવો. 10મો 20મો ભાગ મારો જે આશ્રિત છે એને ધર્માદા તરીકે ભગવાનને અર્થે કાઢવો. એટલે એ યુવાન આજથી 2 વર્ષ પહેલાં એનો 10મો 20મો ભાગ ઠાકોરજી માટે ભગવાનને અર્થે સત્સંગને અર્થે શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે કાઢતો. એ કાઢતો ને એના જે શબ્દો છે એ અહીં જો આવશે ને ઉત્સવમાં તો એનો ઇન્ટરવ્યુ લેવડાવીશ. એના જે શબ્દો છે એ જ્યારે કાઢતો ત્યારે એના મા બાપની સેવા કરી શકતો, એનું ઘર ચલાવી શકતો, કોઈ દિવસ રૂપિયો ખૂટે નહીં એની પાસે અને બધું જ સરસ રીતે ચાલતું. પછી થયું એવું કે થોડો ગેમો જોવાનો શોખીન, કોઈ ફૂટબોલની ગેમ હોય, ક્રિકેટની ગેમ હોય, સ્ટેડિયમોની ટિકિટ તો બહુ હોય. હવે નાની જોબો કરે ને પછી આવી સ્ટેડિયમની ટિકિટ હોય $200ની, $500ની, જેવી ડોલર હોય, પાઉન્ડ હોય, જેમાં એ રહેતો હોય, જેની કરન્સી હોય, એ કરન્સીમાં એવી મોટી ટિકિટો ખરીદે જોવા માટે. એનો ખાલી શોખ એને. એ શોખ પૂરો કરવામાં એવું વિચારે કે આ મહિને તો ભગવાનનો 10મો ભાગ નથી નીકળ્યો, હવે આવતા મહિને કાઢી નાખીશ. 2 મહિના ભેગા થયા, હવે 3જા મહિને તો ભગવાનનો 10મો 20મો ભાગ કાઢવો જ છે. મહારાજે કહ્યું ગૃહસ્થ આશ્રમમાં છો, સારો વ્યવહાર હોય તો 10મો કાઢવો, નબળો વ્યવહાર હોય તો 20મો કાઢવો. પણ જીવનમાં ગૃહસ્થ આશ્રમના ભક્ત માટે એનો 10મો ને 20મો ભાગ ભગવાનને અર્થે નીકળવો જરૂરી છે. એ જેને ના નીકળે એ ગમે એટલો મોટો ભગત ગણાતો હોય તો પણ ભગવાનને ત્યાં શિક્ષાપત્રી ભાષ્ય પ્રમાણે ચોર છે ભગવાનનો, એટલે એ ભગવાનની ચોરી કરે છે. એ જે ભગવાનનો 10મો 20મો ભાગ છે એમાંથી ના થાળ લખાવી શકાય, એ 10મા 20મા ભાગમાંથી ના યજમાન થઈ શકાય, એ 10મા 20મા ભાગમાંથી કોઈ પણ પ્રકારની ધાર્મિક સેવા પોતાના નામે ન લખાવી શકાય, એનો ઉપયોગ ફક્ત ટેક્સ ભરવા તરીકે થઈ શકે, બીજો કશે ના થાય. ના વિદ્યાદાન કરી શકાય એમાંથી, ના સાધુને ધોતિયા ઓઢાડી શકાય, કશું જ નહીં. સાધુની દવાનો ખર્ચો એમાંથી ના કરાય, એ ફક્ત ભગવાનને અર્પણ કરાય. પછી ભગવાનને ત્યાં એનું જે આયોજન થાય એ, ભગવાનને ત્યાં આવ્યા પછી એ સાધુને અર્થે વપરાય, ભગવાનના દાગીનાને અર્થે વપરાય, ભગવાનના કાર્યો છે કોઈ મંદિરના એને અર્થે વપરાય, એ જ્યાં વપરાય એ ભગવાન નિર્ણય કરે. પણ એને તો એ 10મો 20મો ભાગ એવી રીતે ના આપી શકે કે મારે આ જગ્યા કળશ ચડાવવા માટે આપવો છે, મારે આ સાધુને ધોતિયા ઓઢાડવા આપવો છે, મારે આ વિદ્યાદાન પેટે આપવો છે, ના આપી શકે. 2 મહિના થયા, 6 મહિના થયા, 12 મહિના થયા, 12 મહિના સુધી એને બસ આ બધું એવું પછી એ ચકરડું ચાલ્યું ને તે પછી 10મો 20મો ભાગ તો ના નીકળ્યો. 1.5 વર્ષ થઈ ગયું. એટલે અમને ખબર હોય સંતોને તો કે આ એનો ધર્માદો કાઢે છે, આ નથી કાઢતા, એ તો અમને તો ખ્યાલ હોય જ. વ્યવહાર કરતા હોય જે સંતો ભક્તો એને તો ખબર જ હોય કે આ પરિવારો આવી રીતે ચોખ્ખો એનો ધર્માદો નીકળે છે, આનો નથી નીકળતો, સત્સંગને અર્થે આ ભગવાનને અર્થે આનો આટલો ભરાય છે, નથી ભરાતો. એટલે એક એનો મિત્ર હતો, એટલે એનો મિત્ર એને એને કયા કરે જેની પાસેથી ભાગ ભગવાનનો લેતો હોય એને કહે કે ભાઈ તારો ભાગ તું કાઢતો નથી, 1.5 વર્ષથી ભાગ નથી કાઢતો, કે શું કરવું, આ ગેમો રમવાની અંદર કે મારી પાસે કંઈ બચતું જ નથી, એમને ગેમોની ટિકિટો જોવામાં. એમાં પછી મને ભેગો થઈ ગયો, મને કે સ્વામી મારે તો આવું થઈ ગયું. મેં કહ્યું વાંધો નહીં, ભગવાનની ઈચ્છા, બીજું તો હું શું કહું, તારી પાસે કંઈ છે જ નહીં, પણ ભગવાનની આજ્ઞા તો ચોખ્ખી પાડવી જોઈએ, હું એટલું તો કહું છું. એમાં કોઈ એવું નક્કી સ્થાન નથી કીધું કે આ સ્થાન આ સ્થાન, એવું કોઈ સ્થાન શિક્ષાપતિ ભાષ્યમાં નથી કીધું. ભગવાનના મંદિરને વિશે દેવો આ વાત નક્કી છે. તો એને 2 વર્ષ થયા, એટલો બધો પૈસાની અંદર એટલો બધો બેઠો,
આવે કે ભગવાનને પ્રાર્થના કરો, ગુરુજીને કે પ્રાર્થના કરો બધું, ત્યારે મેં એને કીધું કે આ તારું આ પરિણામનું કારણ શું તને ખબર છે? તો કે હા સ્વામી, આજથી 2 વર્ષ પહેલાં જ્યારે રેગ્યુલર હું ભાગ કાઢતો, કોઈ દિવસ ખૂટ્યું નથી, કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો, આ બંધ કર્યું ત્યારથી આ ખબરની ખેંચ ચાલુ થઈ ગઈ. ભગવાનને અર્થે કરી રાખવું એટલે અહીં તો જે કહે છે ઘર બાર તમારા તુમારા, એ તો 100% 10મો 20મો નહીં, 100% મહારાજ હું તમારો, ઘર બાર પુત્ર પરિવાર ધન બધાથી તમારો. તે શું ભગવાન બધું લઈ લે? કોઈ એવું કે બધું તમારું? શ્રીજી મહારાજ પાસે આવા બધા હતા તો મહારાજે લઈ લીધું બધાનું? કોઈ દી ના લે. ભાવના આપણી જોઈએ, આપણું હૃદયથી ઈચ્છો કેવો જોઈએ કે આ મારું છે જ નહીં, એટલે બંધન કોઈ દી ના થાય. બંધન એને જ થાય છે જેને મારાપણાની માલિકી છે. બંધન એને નહીં થાય જેને મારું માન્યું જ નથી, એને શું બંધન? એને કોઈ બંધન નહીં, એ તો ભગવાનને અર્થે છે. ભગવાનને અર્થે જીવું છું, ભગવાનને અર્થે આ કરું છું. માટે ભગવાનના ભક્તોએ પોતાનું સર્વસ્વ તન મન ધન ભગવાને જે આપ્યું છે આપણને, જેવું આપ્યું છે એવું, એક ગોદડી આપી છે તો વિચારવાનું કે આ ભગવાનની જ મારી નથી, એક ઝૂંપડી આપી છે આ ભગવાનનું છે મારું નથી, એવું જો વિચારીને રહેશું ને, અને જો ભગવાનની જે આજ્ઞા છે એ પ્રમાણે રહેશું ને, કોઈ દિવસ જીવનમાં દુઃખ નહીં આવે. અને સત્સંગને અર્થે જે લોકો કરે છે ને એને દુઃખ કોઈ દી નથી આવતા. અને કદાચ આવી જાય આ લોકના, તો દાદા ખાચરે પોતાનું સર્વસ્વ આપ્યું હતું તો એ દાદા ખાચરને આખી જિંદગી દુઃખ મહારાજે દેખાડ્યું છે, તો એ દાદો ખાચર કોઈ દી મોડો નથી પડ્યો. ત્યારે વચનામૃતની અંદર સૌથી વધારે દાદા ખાચરનું નામ લખાનું, એવું છે. એ દુઃખ કદાચ આ લોકોનું સેદ લાગતું હોય, પણ દાદા ખાચરને પૂછો ભાઈ દુઃખ્યો છો? દાદા ખાચર કે ના હું તો સુખ્યો છું, સુખ સુખને સુખ જ છે મારે, દુઃખ છે જ નહીં, એવું કે. કારણ કે એને ભગવાનની મૂર્તિનું સુખ હોય, સત્સંગ મળ્યો એનું સુખ હોય, એનો કેફ હોય. માટે ભગવાનના ભક્તોએ એવી ભાવના રોજ વધારવી, એ આપણા બંધનને તોડે છે, એ આપણા બંધનને તોડે છે. આજે અમે સાધુ છીએ, આ મંદિરોમાં રહીએ, સંસ્થાઓમાં રહીએ છીએ અને બધું કરીએ છીએ, સેવા આપીએ છીએ, કથા વાર્તા સત્સંગની, જે કાંઈ ભગવાન અને મોટા પ્રેરણા કરે ને અમારી શક્તિ મુજબ આ સત્સંગની સેવા કરીએ છીએ, અમારું શું આમાં? એક ફૂટની જગ્યા પણ આ પૃથ્વી પર અમારી નથી. એક રૂપિયાના 1,00,000મો ભાગ કરે એટલી સંપત્તિ પણ અમારી પાસે નથી, કશું જ નથી. આ કપડાં છે એ સત્સંગના છે, અનાજ પાણી મળે છે એ સત્સંગનું છે, દવા પાણી મળે છે એ સત્સંગનું છે, કશું અમારું છે જ નહીં. એવી કોઈ વસ્તુ નથી કે હાલો ભાઈ આ મંદિર આ મંદિરમાં નથી તો કશું મારી પાસે હોય, એવી કોઈ વસ્તુ નથી, કોઈ પાસે ના હોય સાધુ પાસે. વિચારો તો ભગવાને અમને કંઈ ઘર બાર વિનાના રહેવા દીધા, છાપરા વિનાના રહેવા દીધા છે? ભગવાને અમને ગાડીઓ વિનાના રહેવા દીધા છે? ભગવાને અમને પ્લેન વિનાના રહેવા દીધા છે? ભગવાને અમને અનાજ વિનાના રહેવા દીધા છે? કપડાં વિનાના રહેવા દીધા છે? કશું નથી રાખ્યું. તોય સર્વસ્વ અર્પણ કર્યું ને, સાધુ થયો એને શું કર્યું? પોતાનું બધું જ અર્પણ કર્યું ને એને ભગવાનને, તો ભગવાનને અર્પણ કર્યું તો ભગવાને કશું રહેવા નથી દીધું. એના ઉપરથી જ ખ્યાલ આવી જવો જોઈએ, જે ભગવાનને અર્થે પોતાનું સર્વસ્વ અર્પણ કરે, ચાહે ત્યાગાશ્રમમાં રહીને કરે, ચાહે ગ્રહસ્થાશ્રમમાં રહીને કરે, ભગવાન જ એની સંભાળ રાખે. આજ દિવસ સુધી એક એવો જોયો નથી નરસિંહ મહેતાએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું શું દુઃખી થઈ ગયા? નરસિંહ મહેતાએ સર્વસ્વ અર્પણ કર્યું, કૃષ્ણને આવવું પડ્યું મામેરું ભરવા. દાદા ખાચરે સર્વસ્વ અર્પણ કર્યું, કોર્ટના ધક્કા ભલે હત્યાવી થયા પણ શ્રીજી મહારાજને કાગળ ભાવનગરથી ઘટપુર મગાવવો પડ્યો, લખાઈને આવી ગયું, વગર ગયે ધક્કો ખાધા વિના, એકે ધક્કો ના ખાવો પડ્યો ને આવી ગયું. એ હત્યાવી ધક્કા ખાધા પછી મહારાજ કે મારા દાદાને આવું ના થવા દેવાય. એટલે જેને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું ને ભગવાનને, એને કોઈ દી કોઈ પ્રકારની ખામી ભગવાન નથી આવવા દેતા, કોઈ દિવસ નથી આવવા દેતા. અમને કહેજો, અમારી પાસે કરાવજો, જે કાંઈ સેવા હોય કરાવજો. આવું કે એટલે કંઈ મહારાજ બધું એનું લઈ ના લે. કેટલા ભક્તો એવા છે, કેટલા ભક્તો એવા છે, ગુરુજીને કહી જાય ગુરુજી તમે કોણ હે, તો આ બધું ઘર બાર બધું કાઢીને આવી જવું છે સેવામાં, બધાને અમારે આવી જવું છે, આખા પરિવારનો આવો નિર્ધાર છે. બોલો, એવા પરિવારો છે? હા, પૃથ્વી વાંજની નથી, છે.
અને આજે જો એને આજ્ઞા કરવામાં આવે તો સ્ત્રી છોકરા સહિત ઘર વેચીને એ સેવામાં આવી જાય એવા ગૃહસ્થ આશ્રમના હરિભક્તો છે. આ વાત બિલકુલ મિથ્યા નથી, કારણ કે અમને ખબર છે, આ જાહેરમાં બોલીએ છીએ, થઈ શકે છે એવા. તો શું એને એવું એની ભાવના છે, ખરેખર એવા છે, આત્માઓ જ એવા છે, તો શું એને એવું કહેવું કે છોડી દો બધું? હા, જરૂર પડે સત્સંગને અર્થે ઉપયોગની જરૂર પડે તો એવું કે મૂકી દો, સત્સંગને અર્થે આવે જીવન તમારું વ્યતીત કરો. એવા ભગવાનના ભક્તો છે કે આજે 100% સમર્પિત છે, જેનો નિર્ધાર એવો છે અમુક ઉંમર થાય, આ છોકરાઓ ભણી લે, એટલે આ સંસારની અંદર પછી હવે કૂટાવું નથી, પછી લોયા ધામ માટે બંને જણ અમે સમર્પિત થઈ જઈશું. પત્ની છે એ લોયા ધામ માટે સેવા કરશે, પતિ છે એ લોયા ધામ માટે સેવા કરશે. જે કાંઈ કરશું એ અમે સત્સંગને અર્થે જ કરશું, એવા નિર્ધારવાળા છે. અને સાચા નિર્ધારવાળા, ખાલી પોપટ્યું જ્ઞાન નહીં, બોલે આપણા હૃદયમાં હા પડે કે આ વાત છે અને કરી શકે એવા છે, એવા એવા ભક્તોને કરોડો વંદન છે. કારણ કે અમારા જેવું તો કદાચ કરવું બહુ સહેલું છે, એકવાર ઘર છોડવાનું ને એકવાર બધા કુટુંબ પરિવારને છોડવાના, પછી તો લીલા લહેર જ છે ને. પછી કંઈ છે માથાકૂટ, કોઈ કંઈ ઉપાધિ કરી, કોઈ બીમાર પડે કોઈ કોલ કરે, ભાઈ અમે બીમાર પડ્યા દવાખાને લઈ જાઓ. ગ્રહસ્થને તો સર્વસ્વ અર્પણ કરીને ત્યાં રહેવું એટલે એને બહુ કઠણ. છોકરાએ મોટા કરવાના, મા બાપની સેવા કરવાની, સાધુની સેવા કરવાની, મંદિરની સેવા કરવાની, કેટલું બધું એને હોય. આજે કોઈને અમે અચાનક ગાડી લઈને બોલાવ્યા, ભગત આવજો સેવામાં, બરાબર, ભગત આવજો સેવામાં. આવા મોટું ભગત જેવા રોજ આવીને સેવા કરતા હોય, હવે એ સોમથી શુક્ર ને શનિ સુધી તો રોજ સેવામાં 2 કલાક તો એને અહીંયા જ જાય મંદિરમાં, પાછો રવિવાર આવે ને પાછા કહીએ સેવામાં આવો, તો એને ઘર બહારનું કામ હોય, મા બાપની સેવા હોય, પત્ની કે પુત્રને લઈને ક્યાંક બહાર જવાનું હોય, અને પાછું અમારી સેવામાં રહેવાનું હોય, સત્સંગની સેવામાં, એ કેટલું કઠણ છે. કોઈ કલ્પના તો કરે કે કેટલું કઠણ છે. આજે સંતો વિચરણમાં ગયા હોય ને, કોઈ ભક્તો હોય કે અઠવાડિયું અમે કાઢ લઈએ તમારી ભેગા, અઠવાડિયું ગાડી લઈને સંતોને ભેગા ને ભેગા રહે, હવે એને કુટુંબ પરિવારને લઈને વર્ષે અઠવાડિયું 10 દિવસ ક્યાંક બહારે જવાનું હોય, ગૃહસ્થ આશ્રમમાં છે, જવું પડે તો એને બહારે જવાનું હોય, અને અઠવાડિયું તમને સંતો ભેગા એને સેવામાં હોય, પાછી જરૂર પડે તો અચાનક સંતો કે તો એ સત્સંગની અંદર આવે, એટલે ત્યાં રહીને સમર્પણ બહુ અઘરું છે. એના કરતાં સાદું થઈ જવું સારું, બેસ્ટ, ઉપાધિ જ નહીં, પછી બેમાંથી એક કરી દેવું પડે. પણ સર્વસ્વ અર્પણ તો કરવું જ પડે, કાં સાધુ થઈને કરીએ, કાં ગૃહસ્થ આશ્રમમાં રહીને કરીએ. ત્યાં રહીને કઠણ બહુ છે, અહીં આગળ સહેલું છે. એટલે જે વિચાર થાય એ વિચારજો. હરિભક્તોના વચન સાંભળીને મહારાજે જ્યારે આવા વચન સાંભળ્યા ને બધા હરિભક્તો કે મહારાજ આ બધું જ તમારું, અને ત્યારે હરિજન વચન સુની હરિરાયા, પ્રસન્ન હોય કે બોલત રહાયા, હરિજન કો જોય એસે રે તે ભગવાન સંત મે કરના પ્રીતિ, ભગવાન સંત મે કરના પ્રીતિ. હરિભક્તોના વચન સાંભળીને શ્રીહરિ બહુ રાજી થયા કે આહા હા, શું આ મારા હરિભક્તો છે, મારા પ્રત્યે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને રે, આવા મને વચન કે. હે હરિભક્તો, એવી રીત હરિભક્તોએ રાખવી જોઈએ કે જેથી એમને ભગવાનમાં ને સંતોમાં પ્રેમ થાય, અને પ્રેમ કોઈ દી ભગવાનને સાધુની નજીક થયા વિના ના થાય, નજીક થવું પડે, એની નજીક થવું પડે, એટલે કાંઈ બાજુમાં બેઠા રહો એમ ના થઈ જાય, નજીક એટલે હૃદયથી નજીક. આજે કેટલા સ્ટેટોમાં દૂર રહ્યા રહ્યા ભગવાનના ભક્તો છે, આ કથા રોજ સાંભળે છે, હૃદયથી બહુ નજીક છો, હા ભલે દૂર બેઠા છો પણ હૃદયથી નજીક છે. એવું કાંઈ નથી મહારાજ કે બાજુમાં બેઠો હોય ને લાખો ગાઉ દૂર હોય, મધ્યના 33માં કે અમારી પાસે રહેતો હોય તો એ લાખો ગાઉ દૂર છે, અને જો અમારી આજ્ઞામાં ને ઈચ્છામાં રહેતો હોય ને તો લાખો ગાઉ દૂર છે તો એ પાસે છે. એવું કાંઈ જરૂરી નથી કે પાસે રહે એ જ પાસે હોય. સંતો અને ભગવાનમાં પ્રેમ થાય એવી રીત રાખવી જોઈએ, એનાથી નજીક જવાય, પ્રેમ થાય એટલે નજીક જવાય, હેત થાય,
એ નજીક કહેવાય. ગમે એટલો દૂર હોય, ભલે દરિયા પાર હોય તો એ નજીક કહેવાય, નજીક કહેવાય. આજે તમે જુઓ જિજ્ઞેશ ભગત અહીંયા આવ્યા હતા હમણાં જ, બધાએ જીવન જોયું છે, હાવ સમર્પિત, હાવ સમર્પિત. સેવ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે કરી રાખ્યું છે. બોલો, સત્સંગને અર્થે પોતાનું સર્વસ્વ, સર્વસ્વ કરી રાખ્યું છે. આજે ઇન્ડિયામાં છે તો એ કથા સાંભળવાની, રેગ્યુલર મંતવ્ય મોકલવાનું, રેગ્યુલર મંતવ્ય, રેગ્યુલર કથા સાંભળવાની, સર્વસ્વ અર્પણ કરીને રહેવાનું. આજે કેટલી વિકટ પરિસ્થિતિઓ આવતી હોય, જોબ ના હોય, કશું ના હોય, એની વચ્ચે પણ સત્સંગની નિષ્ઠા એવી ને એવી, મહારાજને ગુરુજી પ્રત્યેનો ભાવ એવો ને એવો, સાધુ પ્રત્યેનો ભાવ એવો ને એવો. આજે આજ્ઞા કરે બધું મૂકીને ચાલો, ચાલો જ્યાં જવું હોય ત્યાં સેવામાં. આશ્ચર્યજનક ઘટનાઓ છે. અમુક વસ્તુઓ આપણી ભેજામાં બેહે એવું નથી, મગજમાં જ નથી બેહે એવું. એ બધું કોઈક કોઈક ભગવાનના ભક્તો જ્યાં જ્યાં એવા હોય, જે જે જગ્યાએ એવા હોય, આપણી આજુબાજુમાં હોય, બધા એને જોયા કરવા અને એમાંથી શીખવું, એના જેવું થવા પ્રયત્ન કરવો. એ વરી એનાથી પાછા કોઈ શ્રેષ્ઠ હોય એવાને જોવે. શ્રેષ્ઠ આ સત્સંગની અંદર તો હજારો ને લાખોની સંખ્યામાં શ્રેષ્ઠ ભક્તો પડ્યા છે. આપણાથી શ્રેષ્ઠ હોય એને જોયા કરવાના, એનાથી આગળ જવાનું, એની જોડે પહોંચાય કેવી રીતે, પછી ન્યા પહોંચીએ ને એટલે અટકી નહીં જવાનું કે હવે બહુ થઈ ગયું, હજુ આગળ જોવાનું, કોક તો મળી જ રહેશે આગળ, મળી જ રહે. શ્રીજી મહારાજના બગીચાની અંદર છે ને એક એકથી અધિક છે એવા છે, પણ વિચાર કરીએ તો જ ખબર પડે. સંસારના લોકો જેમ કુળમાં ને કુટુંબમાં હેત પ્રેમ રાખે છે, તેમ ભગવાનના ભક્તોએ ભગવાનમાં ને સંતોમાં હેત પ્રીત રાખવા. બોલો, સંસારના લોકો જેમ કુળમાં ને કુટુંબમાં હેત પ્રેમ રાખે છે, આપણે સંસારના છીએ કે સત્સંગના છીએ, ક્યાંના છીએ? બોલો બધા ઓનલાઈન ક્યાંના છો? બોલ્યા તો ખરા સત્સંગના, પણ પછી વિચારવું પડે સંસારના કેટલા છે અને સત્સંગના કેટલા છે. જો આપણે સંસારના વધારે હોઈશું તો કુળમાં ને કુટુંબમાં બહુ હેત હશે. સંબંધ પરિવાર ને પુત્ર પરિવાર ને બધામાં, કાકા ને મામા ને ભત્રીજાન ભાના ને ભાણિયોન બનેવીન બહેનોન મામાન મામીન કાકા ને કાકીન બહુ હેત હશે. એ લોકોને જોઈને હેત થાય, એમને ઘેર જવાનું હેત થાય, બેહવાનું હેત થાય, એવું નહીં. એ તો બધું રાખવું પડે, તમે ગ્રહસ્થાશ્રમમાં છો, પણ વ્યવહારે, વ્યવહારે જે આવવાનું વ્યવહારે આવે, પણ એનો આમ હરખ ના હોય. હરખ ક્યાં થાય? ભગવાન પાસે જવાનું હોય ત્યારે હરખ થાય, સાધુ પાસે જવાનું હોય ત્યારે હરખ થાય, કોઈ હરિભગતને મળવા જવાનું હોય તો હરખ થાય. પોતાના હૃદયને તપાસવું કે મારા હૃદયમાં સંસાર પ્રધાન છે કે સત્સંગ પ્રધાન છે, અને માર્ક હરખા સાચા આપવા. પોતાની જાતને કોઈ ક્યારેય છેતરવી જ નહીં. સૌથી મોટો મૂરખ પૃથ્વી પર જો કોઈ વ્યક્તિ હોય તો પોતાની જાતને જે છેતરે, એ કોઈ દિવસ પોતાની જાતને ના છેતરવી. પોતાનું પોતાને ખબર જ હોવી જોઈએ કે મારી આટલી, આટલું હજુ થયું છે ને આટલું બાકી છે, આટલું બાકી છે. બાકી સત્સંગમાં હોય ત્યાંય હરખ થાય, અને કુટુંબ પરિવારમાં બેહે તો ન્યાય હરખ થઈ જાય. હરખ તો ત્યાં હસવું પડે, કંઈ ન્યાય કંઈ તમે મોઢું બગાડીને બેહો તો હાલતું હશે, હસવું પડે, બોલવું પડે, કેમ છો આ તે બધું પૂછવું પડે. પણ બધું કેવું? ઉપર ઉપરથી, ઉપર ઉપરથી. દાદા આપણે પૂર્વાશ્રમમાં જાઓ તો શું કરો તમે? અઠવાડિયું પૂર્વાશ્રમમાં જવાનું થયું હોય તો ત્યાં મોઢું બગાડે તો હાલે? હાલે મોઢું નહીં બગાડવાનું દાદા, અહીં ત્યાગાશ્રમ કહેવાય. અને ક્યારેક અઠવાડિયું કોઈ કામે ગયા હોય તો પૂર્વાશ્રમ કહેવાય. હમણાં ભીખુ દાદા ગયા છે પૂર્વાશ્રમમાં, એ પૂર્વાશ્રમમાં ગયા કહેવાય. તો પૂર્વાશ્રમની અંદર જાય તો ત્યાં હું મોઢું બગાડવાનું ના બગાડાય, બધું કરવું પડે, પણ હૃદયથી છૂટું રહેવું પડે કે આ મારો આશ્રમ નથી, આ મારું ઘર નથી, આ પરિવાર નથી. મારો પરિવાર તો હું મૂકીને આવ્યો છું, મારા પરિવાર ભેગા તો મારે ન્યા જવાનું છે, આ મારો પરિવાર નથી. મારો પરિવાર તો મંદિરમાં સંતો છે, એમ ન્યા બેઠા બેઠા આ યાદ આવે. આ દાદાઓ અહીંથી જાય ને ત્યારે એમને આ જ યાદ આવે. અઠવાડિયું 10 દી ગયા હોય તો કે થાકી ગયા, રોજ સાંભળ્યા સવાર સાંજ. બોલો,
એ બધું સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય, એને હેત થયું કહેવાય. સંતોમાં હેત પ્રીત રાખવા, સંસારની અંદર જેવું કોળને કુટુંબમાં હેત પ્રેમ છે ને, ભગવાનના ભક્તોએ એટલું ભગવાન અને સંતોમાં કરવું, એવું હેત કરી દેવું, બસ આટલામાં જ કલ્યાણ છે. કારણ કે તેનાથી તુરંત સંસારને તરી જવાય છે, આટલું કરવાથી સંસાર પાર. જેટલું હેત સંસારમાં કુળ અને કુટુંબમાં છે એટલું હેત ભગવાન અને ભગવાનના સંતમાં થયું એટલે સંસાર તરી ગયો, કંઈ બાકી ના રહ્યું. મારા ભક્તોએ જાણી રાખવું, મહારાજ કહે છે, ભગવાનમાં જે પ્રીતિ તે જુદી છે, સંતોમાં જે પ્રીતિ છે તે જુદી છે, અને હરિભક્તોમાં પ્રીતિ છે તે પણ જુદી છે. પ્રીતિ છે પણ કુટુંબ પરિવારવાળા કરતાં ભગવાનમાં જે પ્રીતિ થઈ છે, સંતમાં જે પ્રીતિ છે અને હરિભગતમાં જે પ્રીતિ છે એ હાવ નોખી છે. માટે ભગવાનમાં, ભગવાનના સાધુમાં અને ભગવાનના હરિભક્તોમાં બહુ હેત રાખવું, બહુ હેત રાખવું. શ્રીજી મહારાજનું એક ચરિત્ર છે, ભગવાનમાં કોઈ થોડુંક હેત કર્યું હોય તો એ કેવું કામ થાય. કંડોરડા ગામની અંદર બારોટ ગોપાલ ડોસાન ત્યાં મહારાજ બિરાજમાન હતા, અને મહારાજે ત્યાં આંબલી એક હતી ને આંબલી નીચે મહારાજ બેઠા હતા, એટલે મહારાજ ત્યાં બેઠા એમ બોલ્યા કે આંબલીની છાયા બહુ સરસ છે, આ આંબલીનો છાંયડો બહુ સારો છે, આવું મહારાજ બોલ્યા. અને મહારાજ કે ઢોલીને શરણાઈવાળાને અહીં બોલાવો, તે બોલાવી લાવ્યા, એ વગાડવા માંડ્યા. પછી બ્રાહ્મણો ગામમાંથી વાસણ લઈને રસોઈ કરવા આવ્યા અને સીધા હાથે ભરી લીધા. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે પંક્તિ કરવા જમવા લાગ્યા, સૌ સારી પેઠે જમ્યા. પછી મહારાજે, અરે મહારાજે ત્યાં આંબલી નીચે બેઠા ને આંબલી હેઠે, ત્યાં થયું એવું કેમ, એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, એને મહારાજને કહ્યું કે આંબલીની છાયા તો બહુ સારી છે પણ સ્વામિનારાયણ 84 કરે ને તો હારી, કે બાકી હું આંબલીની છાયાને અમારે કરવી. મહારાજ કે અમારે 84 કરવી છે તો શું કરવું. બ્રાહ્મણને કે જાઓ નોતરા ફેરવી દો બધે. મહારાજે પછી ને આ ડોસા બારોટને બોલાવીને કીધું કે શું કરીશું, આ બ્રાહ્મણોને જમાડવાનું અમે કહીને આવ્યા છે, સીધા સામાનનું અહીં કંઈ મળશે આ કંડોરડા ગામમાં. ત્યારે બારોટ કે મહારાજ અહીં જામ સાહેબ આવવાના હતા, એના સારું સામાન કરાવ્યો હતો પણ ન આવ્યો, તેથી બધો સામાન ભાદા પટેલના ઘરમાં તૈયાર છે. એટલે પટેલ તો ગામ ગયા છે. મહારાજ કે પટલાને જઈને કોને, કે સ્વામિનારાયણની 84 કરે છે માટે તમારી પાસે લોટ દાળનો રસોઈનો સામાન છે તે બધો આપો, બળતણના ગાડા ભરીને આપો, તમારા સાથીઓને કંઈ નદી કાંઠે આંબલીઓ હેઠે મોકલો, ત્યાં ગાડા છોડે. દોસા બારોટે એ પ્રમાણે જઈને પટલાનીને કહ્યું. ત્યારે પટલાનીને સત્સંગ નહોતો પણ ભગવાનમાં થોડું હેત હતું, એ સાંભળીને બહુ રાજી થયા અને કીધું સ્વામિનારાયણ ભગવાન છે તેમને મને ભક્તિ બતાવી તે મારા મોટા ભાગ્ય થયા, એમ કહીને બધો સામાન ગાડામાં ભરાવીને સાથીઓ સાથે નદી કાંઠે મોકલ્યો. પછી બ્રાહ્મણોને બધાને મહારાજે જમાડ્યા અને મહારાજે પટેલના સાથીઓને કહ્યું કે હવે સીધાનો સામાન વધ્યો છે તે પાછો ગાડામાં ભરી રહ્યો અને પટલાની પાછો આપી દો. પછી લોટ ઘી ગોળ બધું વધ્યું હતું એ ગાડામાં ભરીને ગામમાં લઈ ગયા, પટલાનીને સોંપ્યું. ત્યારે એ જોઈને બાઈ બોલી, આમાંથી મારું કાંઈ વાપર્યું નથી, જેટલું હતું એટલું જ પાછું આવ્યું. તે મહારાજે બાઈને ચમત્કાર જણાવ્યો. તે મહારાજ ગામમાં ડોસા બારોટને ઘેર આવ્યા, મૂળજી બ્રહ્મચર્ય થાળ કર્યો અને મહારાજ જમ્યા. પછી મહારાજે ગોપાળ બારોટને વાત કરી, તમારા ઘરમાં કેટલી કોરી છે. ત્યારે પેલો ગોપાળ બારોટ કે મારી પાસે 300 કોરી છે. મહારાજ કે લાવો. એટલે ગોપાળ બારોટે લાવીને મહારાજના ખેસના છેડામાં ઠાલવી, તે મહારાજે હાથમાં લઈને જોઈને પાછી તેમાં નાખીને બોલ્યા, તમે આ કોરી લઈને પટલાની પાસે જાઓ. તે ગોપાળ બારોટ કોરી લઈને પટલાની પાસે ગયા અને કહ્યું કે મને કોરી લઈને મહારાજે અહીં મોકલ્યો છે, તે તમે સીધાના સામાનનું જે બેઠું હોય એ પ્રમાણે જે થતો હોય ખર્ચો એ લઈ લો. ત્યારે બાઈ કે મારે બધી ઘરવખરી સ્વામિનારાયણની છે, કુસંગી એ કંઈ સત્સંગી નહોતી, કુસંગી નહોતી, વૈષ્ણવ હતી પણ સત્સંગી તો નહોતી જ, પણ એને ભગવાનમાં થોડું હેત થયેલું. એ કે હું તો એકે કોરી નહીં લઉં, મહારાજને બીજી 84 કરવી હોય ને તો મર કરે. ત્યારે બારોટ બહુ તાન કરીને કહ્યું, મહારાજે મને મોકલ્યો છે કાંઈક તો લો. ત્યારે બાઈએ પ્રસાદીની જાણીને 5 કોરી લીધી, પણ બારોટનું સમર્પણ એ કેટલું, ઘરમાં 300 કોરી હતી દઈ દીધી. બોલો,
એમ નહીં કે 30 કે 35, બધી દઈ દીધી, 300 એ 300 દઈ દીધી. લો મહારાજ, 5 કોરી લીધી. પછી ગોપાળ બારોટ મહારાજ પાસે આવ્યા ને વાત મહારાજને કહી, મહારાજ સાંભળીને બહુ રાજી થયા અને બોલ્યા કે ઠીક, એ તો અમારું બિરુદ છે, તેને અંતકાળે અમે તેડવા જાશું. બસ એ બાઈએ એટલું કીધું, મહારાજને કહેજો અમારું સારું કરે. પછી એ બાઈને થોડા વર્ષે મૃત્યુ સમય થયો, એ સમયે અનેક વિમાન લઈને શ્રીજી મહારાજ પોતે એ બાઈને તેડવા આવ્યા. એ વખતે પટેલના ઘર અને ઓસરી ફળિયામાં તેજ તેજ થઈ ગયું અને બાઈ બોલ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા પધાર્યા છે. ત્યારે પટેલ કે, આપણે તો વૈષ્ણવ છીએ, સ્વામિનારાયણ કેમ તેડવા પધાર્યા? ત્યારે પટલાણી બોલ્યા, મેં સ્વામિનારાયણને 84 કરવા સીધાનો સામાન દીધો હતો, એ વખતે એમને મને વર દીધો હતો, તે તેડવા પધાર્યા અને બાઈ પછી ત્યાં દેહ મૂકી અને અક્ષરધામમાં ગઈ. બોલો, આ ભગવાનમાં થોડુંક પ્રેમ ને હેત થઈ ગયું હતું, એને પ્રધાન તો થયો જ ને સંસાર કરતાં, તો જ આટલું સીધું દે ને, વૈષ્ણવને કેવી રીતે દે? આટલું થઈ જાય, હેત થઈ જાય ને તો કામ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી ભેગા, હવે સંતમાં પ્રીતિ. એક વાનિયો હતો હેમો શેઠ, જીવા ખાચરનું કામકાજ કરતો. જીવાને મહારાજ જ્યારે અભાવ હતો એટલે એને પણ રોજ પછી શબ્દ નાખ્યા કરે, એટલે હેમા શેઠને બ્રહ્માનંદ સ્વામી ભેગા હેત હતું. પણ પેલા જીવા ખાચર જો રોજ બેહવાનું એટલે જીવો ખાચર રોજ મહારાજની નિંદા ને કૂથણી જ કરે ને બેઠો બેઠો. ન્યા જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, પણ ત્યાંથી બહાર નીકળે ને નિંદા કૂથની, સત્સંગનો કુસંગ બહુ ખરાબ. તે હેમા શેઠને મહારાજનો અભાવ પહેરી ગયો, ભગવાનનો અભાવ નાખી દીધો. બોલો, સાધુનો અભાવ તો તરત જ ઉતરી જાય, ભગવાનનો જો ઉતરી જતો હોય તો સાધુનો ને હરિભગતનો ઉતરતા શું વાર લાગે. મહારાજનો અભાવ આવ્યો, મહારાજ પાસે કોઈ દિવસ આવે જ નહીં, સામે પણ જુએ નહીં, પણ બ્રહ્માનંદ સ્વામી સાથે હેત હતું. એક દિવસ માંદો થયો કે જમ લેવા આવ્યા, જમ લેવા આવ્યા ને તે વાનિયો ધ્રુજવા લાગ્યો. એવામાં એને બ્રહ્માનંદ સ્વામી સાંભળી આવ્યા અને સ્તુતિ કરી, અરે બ્રહ્માનંદ સ્વામી મને બચાવજો. તે બ્રહ્માનંદ સ્વામી આવી ગયા અને જમ નાઠા, તે ખડકી બંધ હતી, તે ખડકીના કમાળ ને બારસાક ને ભીતડા ઉડીને બજારમાં પડ્યા. પેલા જમ આવેલા ને એ ભાગ્યા ને એટલે બધું તૂટીને પડ્યું. અને પછી વાનિયો જાગ્રત થયો, તે પડખે એના સંબંધી બેઠા હતા, એને જોયા. એ વાતો કરતા હતા કે ખડકી ભાંગી, બજારમાં ઉડીને પડી, વરસાદ નથી, પવન નથી, આમ કેમ થયું? વાનિયો કે, જમડા લેવા આવ્યા હતા મને. બ્રહ્માનંદ સ્વામીએ ભગાડ્યા, પછી એને મહારાજને બ્રહ્માનંદ સ્વામીને ઘેરે નોતરું આપ્યું કે અહીં જમવા આવો મહારાજને લઈને. મહારાજ કે, કેમ હેમા શેઠ અમારી સામે તો જોતા નહોતા ને, અમને જમવા કેમ બોલાવ્યા તમે? ત્યારે હેમા શેઠે બધી વાત કરી. મહારાજ કે, જમદૂત કેવા લાગ્યા? અરે મહારાજ કોઈ દી મોકલતા નહીં. ત્યારે મહારાજ કે, આ બ્રહ્માનંદ સ્વામી ઉપર હેત રાખશો ને તો જમ આવશે નહીં, બાકી તો આવશે જ. આની યારે હેત રાખજો, થોડું બેઠક ઉઠક રાખજો બ્રહ્માનંદ સ્વામી ભેગા, નહીં તો જીવા ખાચર ભેગા બહુ જો બેઠા ને તો ગયા કામ છે. એની યારે તમારે વ્યવહાર હોય તો કરજો, પણ સંગ બ્રહ્માનંદ સ્વામીનો રાખજો, હેત એમાં રાખજો. અમારી ભેગા હેટ તૂટશે તો હાલશે, પણ આ સાધુમાંથી હેટ ના તૂટવા દેતા. અને ત્રીજું મહારાજ કહે છે, હરિભક્તોમાં પ્રીતિ. જો ભગવાનમાંથી હેત ના તોડવું હોય ને તો સાધુમાં હેત કર રાખવું, કારણ કે જીવનમાં ક્યારેક કંઈક દુઃખના પ્રસંગ આવે ને એવું આવે તો ભગવાનમાં અનિશ્ચયના ઘાટ થાય. કંઠીઓ તૂટી ગઈ છે ઘણાની, ડાયરેક્ટ ડાયલિંગવાળાની કંઠીઓ તૂટી ગઈ છે. સાધુ ના હોય ને વચ્ચે તો ભગવાન ક્યારેક એવી પરીક્ષા લે ને તો ડગી જાય, ધીરજ રહે નહીં ટાઈમે. અને ગમે એટલો સત્સંગનો મોટો ભપકાદાર ચાંદલો કરતો હોય તો બધું ભૂસે જાય ને કંઠી જતી રહે, કશું જ ના રહે. એટલે ભગવાનનો નિશ્ચય રાખવા સાધુમાં હેત રાખવું, અને સાધુનો નિશ્ચય રાખવા કોઈ એવા સાધુમાં ચોટેલા હરિભગત હોય ને એમાં હેત રાખવું, તો અરે નહીં તો એમાં એ વાતે વાતે મગજ ફરે. ધ્યાન ના રાખીએ તો કુસંગની બે વાત સાંભળે ને મગજ ચક્રાવે ચડે, એવું તો મગજ હોય. એક તો અલ્પ બુદ્ધિ હોય ને ઊંધી બુદ્ધિ હોય. ભગવાનને ભગવાનના કોઈ સાચા મોટા પુરુષો એનું પ્રમાણ કરવા જાય કે કોઈ મોટા એકાંતિક હરિભગતનું પ્રમાણ કરવા જાય તો જીવ સત્સંગમાંથી પાછો પડી જાય. માટે ભગવાનના ભક્ત ભેગા પણ હેત રાખવું, એ પ્રીત આખી જુદી છે. તુલસીદાસજી મહારાજ કેવો મહિમા કહે છે. તુલસીદાસજી મહારાજે પ્રાર્થના કરેલી છે, હે પ્રભુ, કૃપા કરીને મને તમારો સાચો ભક્ત બનાવજો, અને એકાંતિક બનવાની મારામાં લાયકાત ન હોય
તો મને તમારા ભક્તને ઘેર જન્મ આપજો, અને એકાંતિક વૈષ્ણવને ત્યાં જન્મ લઈ શકું તેવી પણ મારામાં લાયકાત ન હોય તો તેઓની સેવા કરવાનો મને લાભ મળે એવી કૃપા કરજો, અને એ માટે પણ જો હું લાયક ના હોઉં તો હરિભક્તના ઘરની મને ગાય બનાવજો, એટલે મારું દૂધ તો એમના કામમાં આવે, અને છેલ્લે બાકી ગાય થવાને પાત્ર હું ન બન્યો હોઉં હરિભગતને ત્યાં, તો ભગવાનના ભક્તને ઘેર મને કૂતરો બનાવજો કે દરરોજ તેઓના દર્શન થાય અને તેઓની જમેલી પ્રસાદી મને મળે. આ તુલસીદાસજીનો મહિમા ભગવાનના ભક્ત પ્રત્યેનો. શ્રીજી મહારાજને પણ ભગવાનના ભક્ત એની અંદર કેટલું હેત રાખવું એ શ્રીજી મહારાજે હરિલામૃતની અંદર જે કીધું છે, બિહારીલાલજી મહારાજે લખ્યું, હરિજન જન માહી હેત કેવું, પય જડ કેરું જનાય હેત જેવું, જડ જડ પય હેઠ જ જઈ જડે છે, પણ ઉભરાય ઉતાપ ઓલવે છે, સુરવર પન વંદવા પધારે, ચરણ તની રજ લઈ સ્વશીસ ધારે, હરિજન મહિમા અપાર એવો, કહી ન શકાય જથાર્થ હોય જેવો. મેં તમને કીધું ને, અમારે સાધુ થઈને જે કરવું ને એ જ સહેલું છે, એના કરતાં પણ ગૃહસ્થ આશ્રમની અંદર રહીને જે હરિભક્તો ત્યાગી જેવું જ સમર્પણ રાખીને રહ્યા છે, ભાઈઓ બાઈઓ બાળકો બાલિકાઓ યુવાનો યુવતીઓ, એ અમારા કરતાં પણ મહાન છે. કારણ કે એને કઠણ એટલે છે, એને સંસારની અંદર રહી ના કરવાનું છે, સર્વસ્વ અર્પણ કરવાનું છે. સંસારથી વિરક્ત થઈને સર્વસ્વ અર્પણ કરવું સહેલું છે. તમને અઘરું, તમને એમ લાગતું છે સાધુ થવું તો અઘરું કહેવાય, ના, એ બહુ સહેલું છે. થઈ જાઓ, જો નહીં અઘરું લાગે થઈ જાઓ, અઘરું લાગે તો કહેજો, બિલકુલ અઘરું નહીં લાગે. હાવ સહેલું છે, હાવ એટલે હાવ સહેલું છે, થઈ જાઓ, પ્રયત્ન કરી દો, કરો કરો, વિચારો જ શું, સંકલ્પ કરો, 6-12 મહિના આવો, એ સહેલું છે. હું તો દાદા કેમેરાવાળાને કહું છું, તમે બધા સાધુ થયેલા જ છો ને, તમને હું કહું, આ બધાને જોઈને વાતો કરવી પડે ને થોડી, ઘરના સોફા પર બેઠા બેઠા સાંભળે છે એમને, બહુ સહેલું છે અને મજા જ મજા છે. થઈ જ જાઓ, કાલ થતા હો તો આજ થાવ ને આજ થતા હો તો અમને થાવ, ઈમેલ મોકલી દો કે સાધુ થવા આવવું છે એમ, રજા ચિઠ્ઠી લઈને આવજો. આ બહુ સહેલું છે, બહુ સહેલું છે, પણ ન્યા રહીને કરવું તો બહુ કઠણ છે. એટલે મહારાજે કહ્યું, ગ્રહસ્થના ધર્મ તો ઘણાય કઠણ છે, 1-14, પણ તમને ન્યા સહેલું લાગે છે ને, એનું કારણ શું છે ખબર છે? જે પ્રકારથી ન્યા રહેવાનું છે ને, એવી રીતે બધા રહેતા ના હોય ને, એટલે ન્યા સહેલું લાગે. જે પ્રકારથી મહારાજને ત્યાં રાખવા છે ને, એ પ્રકારથી જે ના રહેતા હોય ને, એને ન્યા બહુ સહેલું લાગે. બાકી જે પ્રકારથી મહારાજને રાખવા છે, એ પ્રકારથી જે રહેતો હોય ને, એને ત્યાં કઠણ પડે કે આ તો કઠણ છે, એના કરતાં તો બધું જલ્દીમાં જલ્દી ભગવાન ભજવા જતું રહેવું પડે, એ સારું. આમાંથી છોડાવો આવે કે વહેલા અમને ભગવાન ભજવા જોઈએ ને, અમારા પાસે આ જો સેવા જ કરાવી સત્સંગને, આમાંથી છોડાવો એટલે અમે સત્સંગને અર્થે હવે ન્યોછાવર થઈ જઈએ, એને એવું લાગે. પણ જેને સુખ લાગે છે ને, એ સહેલું લાગે છે ને, એનું કારણ એ છે કે યથાર્થ એ પ્રમાણે હાલતો નથી. મહારાજ કે કઠણ છે તો ભાઈ બીજાની વાત, મહારાજે કહ્યું ગ્રહસ્થના ધર્મ કઠણ, એમ ના કીધું ત્યાગીના ધર્મ કઠણ છે. એક જગ્યાએ શ્રીજી મહારાજ ના બોલ્યા, એવું કીધું ત્યાગીના ધર્મ તો સુખે પડે એવા છે, સુખે પડે એવા છે, કઠણ તો ન્યા છે, કઠણ પડે ને. અમારે ખાલી અહીંનું અહીં રહેવાનું, ઉપરથી આવીને હાજે કથા કરવાની, તમારે સ્ટોર પર જઈને આસિત બે આવવાનું, તો કઠણ કયું? તમારે સવારના 4-5 વાગે ને ઊભા રહીને સાંજ સુધી 6 વાગ્યા સુધી ને ઊભા રહેવાનું, પછી અહીં આવવાનું, પાછા સાધુ કે 2 કલાક જાવ આમ સેવા કરવા, સેવા કરવા જવાનું, કઠણ તો એ છે. અમારું શું કઠણ? આ દાદર ઉતરી નહીં આવે ને આ કથા કરીને, આમ દાદર ચડી ગયેલો, કાંઈ છે કઠણ? એટલે બહુ સહેલું છે સાધુ થવું તો, થઈ જ જાઓ.
જરૂરત છે પંચાબ્દી મહોત્સવની અંદર જેટલા થાય એટલા. છ મહિના વિચાર કરલો બરાબર પાકો, જેટલાને થવું એટલાને. પણ હા, 60+વાળા કોઈ નહીં, એને ખાલી સમર્પિત થઈને રહેવાનું એવું છે. આમ તો 50+વાળા કોઈ નહીં, એને નીચે હોય તો ગુરુજી વિચાર કરશે, કરવાના એમને છે. હા, હું તો ખાલી કહું છું, પણ તૈયારી હોય તો આવજો. બાળક સૌ હરિભક્તોની અંદર મહારાજ કે નિષ્કામ ભાવ રાખીને હેતપ્રીત રાખવા, જેમાં ક્યારેય કુભાવ ન થાય. બહુ સરસ વાત છે. એટલે જો આજે વાત પૂરી થઈ જશે તો મહારાજ પ્રેરણા કરશે, કરી દઈશ, નહીં તો રાખીશ, કારણ કે વાત બહુ સરસ છે, સમજવા જેવી છે. ભગવાનના ભક્તને અંદર પ્રીતિ હોય તો કેટલું કામ થાય. એક બહુ સરસ સંપ્રદાયની અંદર બની ગયેલું દ્રષ્ટાંત છે. ગઢપુર પાસે ઢસા ગામ છે, અને ઢસા ગામની અંદર એક દેવસી ભગત અને જૂઠા ભગત, આ બે ભગતો છે હતા. તો એ બે ભગતો મહારાજના બહુ પાકા ભગત, એકાંતિક ભગત, ભજન કરે, ગઢપુર જાય અવારનવાર, સાધુનો સમાગમ કરવાનો, અને બસ ભજન ભક્તિના જ કરવાનો. અને તમે જોયા હશે એવા પૂર્વેના ભગવાનના ભક્તો આમ બહુ નિર્મળ હૃદયના ભગવાનની ભક્તિ કરીને, આજે પણ એવા હોય છે, કશું કોઈ લપછપમાં ક્યાંય પડે નહીં, ભજન કરીને બસ ભગવાનને પામવું છે. આ બે ભગતો એવા, એમાં દેવસી ભગતને થોડું સત્સંગ કરાવવાનું અંગ, એટલે એક ગામ, એ જ ગામનો એક ગોવિંદ પટેલ હતો, એ કુસંગી હતો, પણ દેવસી ભગત એને સત્સંગની થોડી થોડી વાતો કરે, પણ આને ઉતરે નહીં. ઘણા પથરા એવા હોય, પાણી ગમે એટલા પલાળો ને તોય બહાર કાઢો એટલે તનખા જરે, કાંઈ ફેર પડે નહીં. આ ગોવિંદ પટેલ એવો હતો, ક્યારેક ક્યારેક ભગત જોડે બેહી ગયો હોય, પણ બીજું કાંઈ એને એવું નહીં. પણ એને એટલી એવી ખબર કે આ દેવસી ભગત ભગત બહુ હારા છે, આટલી ખબર એને. દેવસી ભગતનો ગુણ જબરો, એટલે એમાં હેત ખરું. પણ આપણે પાપી, આપણે કાંઈ સુધરવું નથી. હું કાંઈ દેવસી ભગત કહેતો, આપણે કંઠી પંઠી એ માળા બાળા આપણને ના ફાવે, જો તમે કરો કે તમને હોપ્યું, પણ ગુણ બહુ લે, માણસ બહુ હારો કે આવું કે માણસ બહુ હારો. એમાં ગોવિંદ પટેલનો અંતકાળ એક વખત આવ્યો, અને જમદૂતો આવ્યા. આ જમદૂતો કોઈના હગા થતા નથી, અને ગોવિંદ પટેલના આત્માને શરીરમાંથી કાઢવા માટે જે ધોકાયો, ગોવિંદ પટેલ બૂમ પાડી, દેવસી ભગત બચાવજો મને, ઓ દેવસી ભગત. દેવસી ભગતનું નામ પડ્યું ને તે જમદૂતો સીધા જ ત્યાંથી આમ દૂર ભાગી ગયા. ભગતને તો હાથમાં, આ ગોવિંદને તો હાથમાં ચાવી આવી ગઈ કે હા, દેવસી ભગતનું નામ બોલ્યો એના જમદૂત ભાગ્યા. દેવસી ભગત આવો આવો કે જલ્દી દોડીને આવો, એના નોકરને કીધું જા ખેતરેથી દેવસી ભગતને બોલાવી લઈ. જેવું સાંભળ્યું કે દેવસી ભગત આવે છે તો જમદૂતો તો બધા એકાબીજા જોડે વાતો કરવા લાગેલા, ભાગો મરી ગયા કે ભગત આવે સ્વામિનારાયણનો. તે ભાગ્યા, આ જોયું, આને એ વાર્તાલાપ સાંભળ્યો, એ જમદૂતોનો વાર્તાલાપ ગોવિંદ પટેલે સાંભળ્યો. દેવસી ભગત આવ્યા ને, એટલે જેવા દેવસી ભગત આવ્યા આને જમદૂત હજુ દૂર દેખાતા હતા, પણ દેવસી ભગત આવ્યા એટલે જતા જ રહ્યા, અદૃશ્ય થઈ ગયા. ગોવિંદ પટેલ કે દેવસી ભગત, આજે તો આવું થયું, આ જમદૂતો તમે કહેતા હતા કે લોકો પાપ કરે ને જમદૂત લેવા આવે ને બધું તમે વાતો કરતા હતા ને, ત્યારે મને તો એમ થતું હતું કે આ બધા ગબગોળા છે, તમે બધા ભગતો આ બધાને છે ને ખોટી ખોટી ગોળીઓ ગળાવો છો, પણ મને હવે ખબર પડી કે આ તો સાચું છે. ભગત કંઠી પહેરાવો કે મને અત્યારે ન અત્યારે મારે સત્સંગી થવું છે, કંઠી પહેરાવો. ભગત કે દારૂ નહીં પીવાય, ચોરી નહીં કરાય, માંસ નહીં ખવાય, વ્યભિચાર ના થાય, આ બધા 5 વર્તમાન છે, વટલવું નહીં, વટલાવું નહીં, બધા પાડીશ, પણ મને કંઠી પહેરાવો. કંઠી પહેરાવી, ભગતે કંઠી પહેરાવી, આ કોઈ સાધુએ નથી પહેરાવી, ભગતે પહેરાવી, ભગતે કંઠી પહેરાવી. ભગતે કીધું સ્વામિનારાયણની માળા કરજે, માળા કરવા લાગ્યા. અને અમુક સમય જ્યારે ગયો, અમુક વર્ષો ગયા, અને ગોવિંદ પટેલનો અંતકાળ આવ્યો, ત્યારે ભગવાન એને લેવા આવ્યા. એક ભગવાનના ભક્તમાં જો પ્રેમ હોય ને હેત હોય તો કેવડું મોટું કામ થાય છે, કેવડું મોટું કામ થાય છે. ગમે એવો પામર હોય તરી જાય છે, ભગવાનના ભક્તમાં હેતના કારણે તરી જાય છે.
માટે ભગવાનના ભક્તમાં છે ને જે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે વાતોમાં, ભગવદીય ભેગા જીવને બાંધવો, એવા ભગવાનના અડગ ભક્તો હોય ને, અડગ ભક્તો જેના થાંભલા કોઈ દી ડગ્યા ના હોય, ગમે એવી પરિસ્થિતિ સર્જાય તો કોઈ દી ડગે નહીં, જેને કોઈ દિવસ શંકા કુશંકા નિશ્ચયમાં અનિશ્ચયનો ગાંઠ થાય નહીં, એવા સ્થિર મગજના હોય, સ્થિતિવાળા હોય એવા, એવામાં જીવને બાંધવો. અને એવા ના ઓળખાય ને, એવા ના ઓળખાય ને તો પૂછી જવું સંતોને કે મારે કયા ભગત ભેગા જીવને બાંધવો જોઈએ, અને બાંધવો. હા, હેત પ્રેમ બધે જ રાખો, પણ કોઈક બે કે ત્રણ સારા ભગવાનના સાધુ, અને સ્વામીએ કીધું બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત, એના ભેગા જીવને બાંધવો. એવા જીવને જેને બાંધેલા નથી ને, એના એને એટલા બધા જીવનમાં પ્રશ્નો આવે છે, જ્યારે આવે છે ત્યારે. હા, અને આ પ્રશ્ન ક્યારે આવે એનું કંઈ નક્કી નથી, એનો કોઈ સમયગાળો નથી કે પાંચ વર્ષનો સત્સંગ હોય ને પ્રશ્ન ના આવે, દસ વર્ષનો સત્સંગ હોય ને એટેક ના આવે, પચીસ વર્ષનો સત્સંગ હોય ને એટેક ના આવે, એ વાત મગજમાંથી કાઢી નાખવાની. પચીસ વર્ષનો હોય સત્સંગ, ત્રીસ વર્ષનો હોય, વીસ વર્ષનો હોય, પંદર વર્ષનો હોય, પાંચ વર્ષનો હોય કે છ મહિનાનો હોય, સત્સંગની અંદર એટેક આવવાની સંભાવના ગમે તેટલા વર્ષે છે એ અમારો નિજ અનુભવ કહે છે. ગમે તેટલા વર્ષે છે, શાસ્ત્રમાં પણ મળતું છે અને વર્તમાન કાળે પણ અનુભવાય છે, ભૂતકાળમાં પણ અનુભવ્યું છે, ભવિષ્યમાં પણ દેખાશે. સત્સંગનો એટેક ગમે ત્યારે ગમે તેને આવી શકે છે, પણ જો જૂથમાં હોય ને, ભગવદીએ ભેગા જીવને બાંધેલો હોય ને, તો કોઈ દિવસ ક્યાંય ખેંચાય નહીં. ગંગાનો પ્રવાહ હરદ્વારની અંદર એટલો જબરજસ્ત હોય છે કે કોઈ પણ વ્યક્તિ જો હાંકડ પકડ્યા વિના જો એ પ્રવાહમાં ઊભો રહે તો એ પ્રવાહ એને ખેંચી જ જાય. પણ જે પેલો કિનારા ઉપર બાંધેલી હાંકડ છે, એ હાંકડને જેને પકડી રાખી છે, એને ગંગાનો પ્રવાહ ખેંચી જઈ શકતો નથી. જે ગંગા મોટા મોટા પથ્થરોને તાણી શકે છે, જે ગંગા પહાડોના ટન ટનના મોટા પથ્થરો, પચાસ ટનના મોટા પથ્થરો હોય ને, તો ગંગાનો પ્રવાહ એવા પથરાઓને પહાડોમાંથી ખેંચી અને ઠેક રેતાળ પ્રદેશો ભેગા કરી દે છે, એવી ગંગા એક હાંકડ પકડેલી હોય તો વ્યક્તિને ખેંચી જઈ શકતી નથી. એ હાંકડ છૂટી જાય તો ગમે એવો મોટો તરવૈયો હોય તો એ ગંગાના પ્રવાહમાં તણાઈ જાય. એવી રીતે ભગવદીય ભેગા જે જીવને બાંધવો ને, એ સત્સંગના કિનારા ઉપરની હાંકડ છે. ગંગામાં રોજ ઘોડાપૂર ના આવે, પણ ક્યારેક આવે ને ત્યારે જબરું આવે. એમ સત્સંગની અંદર રોજ કુસંગના પૂર ના આવે, પણ સત્સંગમાં જેથી કુસંગનો ઘોડો ચડે ને તેથી જબરો ચડે, અને તેથી હાંકડ જો બાંધેલી હોય, હાંકડ જો પકડેલી હોય ભગવાનના એવા થાંભલા જેવા સાધુની, થાંભલા જેવા હરિભગતની, તો એ ઘોડો આપણને નુકસાન ના કરે, એ ઘોડો આપણને આમ ઊંચા નીચા ના કરે, એ ઘોડો આપણા બ્લડ પ્રેશર ના વધારે, એ ઘોડો આપણને સત્સંગથી વિખૂટો ના કરે, એ ઘોડો ગમે એવો હોય ને તો એ ઘોડો માથેથી જતો રહે, પગની હેઠેથી જતો રહે, પણ કોઈ દિવસ છાતી ના વિંધી શકે. એવી શક્તિ ભગવાનના ભક્તના હેતથી આવે છે. માટે ભગવાનના ભક્ત ભેગા જબરું હેત, એવું હેત, એવું હેત, એવું હેત, એ હેત એટલે કરવાનો કે ભગવાનને ભગવાનના સંતમાં હેત થાય. સંતમાં હેત એટલે કરવાનું કે મોટા પુરુષ સદગુરુ હોય એ સદગુરુમાં અને ભગવાનમાં હેત થાય. સદગુરુમાં હેત એટલે કરવાનું કે મહારાજમાં હેત થાય. ભક્તમાં હેત સંતમાં હેત રહે એટલે કરવાનું, સંતમાં હેત સદગુરુમાં હેત રહે એટલે કરવાનું, સદગુરુમાં હેત ભગવાનમાં હેત રહે એટલે કરવાનું. પહોંચવાનું છે મહારાજ સુધી. લક્ષ આપણું મહારાજ છે, એના માટેનું આ બધું સાધન છે. એટલે મહારાજની આ બહુ સરસ બધી વાતો ગમતી છે, એટલે હું તરંગને ધીરુ 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 ચલાવું છું કે વાતો બધી કામની આવે છે, સમજાય, વિચારીએ અને જો અંતરમાં ઉતારીએ તો ઘણું મોટું આપણા બધાનું કામ થાય, એવી મહારાજ અહીં ગામડી ગામની અંદર વાતો કરે છે. અહીં આગળ 26 કડી પૂર્ણ થઈ છે ગણશ્યામમાં.